હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ શિયાળામાં બનતા સ્પેશિયલ દૂધની રેસીપી. ફક્ત રોજ રાત્રે સૂતા પહેલાં આ એક ગ્લાસ આ રીતે બનેલા દૂધનો પીવાથી શરદી, ઉધરસ, કફ કે શરીરના દુખાવા હોય તે બધામાં ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને આજેથી જ ઘરે બનાવજો. બાળકોથી લઈ અને વડીલો સુધી બધા લોકોને આ દૂધના ખૂબ જ સારા એવા ફાયદાઓ થશે. વિડીયો જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. તો દૂધ બનાવવા માટે પહેલાં આ રીતેનું આપણે કોઈ પણ એક વાસણ લઈશું, જેમાં મેં અહીંયા એક ચમચી જેટલું ઘી એડ કરેલું છે. ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ તેમાં જે લીલી હળદર આવે છે તે મેં લીધેલી છે. આપણે એક ચમચી જેટલી હળદરને ખમણી અને આ રીતે એડ કરીશું. જો તમને આ રીતેની હળદર ના મળે તો જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોય મસાલામાં તેનો પણ ઉપયોગ કરી શકો છો. હળદરને આપણે ઘીમાં એકદમ સરસ રીતે શેકવાની છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણીને પણ એકદમ સરસ રીતે આપણે પહેલાં ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું. જો તમને ગોળનો ટેસ્ટ પસંદ ના આવે તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો મધને પણ ઉપયોગમાં લઈ શકો છો. ગોળને એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ત્યાં સુધી મિક્સ કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો ગોળ પણ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને પાણી પણ ઉકળવા લાગ્યું છે. આ સમયે હવે આપણે તેમાં એક કપ જેટલું દૂધ એડ કરીશું. હવે આપણે દૂધને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને આપણે જે પાણીનો ભાગ એડ કર્યો છે તે એકદમ સરસ રીતે બળી જાય તેના માટે 1-2 મિનિટ માટે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. ત્યારબાદ આ રીતેનો એક સર્વિંગ કપ લઈ અને આપણે તેને ગાળી અને એડ કરીશું. હજુ આપણે લાસ્ટમાં એક સામગ્રી એડ કરવાની છે જે ખૂબ જ ફાયદારૂપ બની રહેશે. તો એ સામગ્રી છે, આપણે 1 ચમચી જેટલો મિક્સ ડ્રાયફ્રૂટ એડ કરીશું, જેને મેં આ રીતે પીસી અને તૈયાર કરી લીધા છે. તમે તમારા પસંદગીના કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. આ રીતે હળદરવાળા દૂધમાં ડ્રાયફ્રૂટ એડ કરીને ખાવાથી તેના ખૂબ જ સારા એવા ફાયદાઓ થતા હોય છે. તો જો આ રીતેનું દૂધ તમે શિયાળામાં રોજે રાત્રે 1 કપ જેટલું પીશો તો તમને પણ ખૂબ જ સારા એવા બેનિફિટ થશે. તો આ રેસીપીને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.